તથા આજુબાજુ સહિત ઠેર ઠેર રોડ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે અને તગડો ટોલ લેતો હોવા છતાંય હાઈવે ઓથોરિટી દ્વારા ટોલ લેતું હોવા છતાંય ખાડાઓ ના પૂરવામાં આવતા અનેકવાર નાના મોટા વાહન ચાલકોએ ખાડાઓને લઈને હાડકાં ભાંગ્યા છે અને જીવ પણ ગુમાવ્યા છે તો અનેક વાહન ચાલકોએ વાહન ભાંગ્યા છે તો અનેકવાર રજૂઆતો બાદ પણ જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલતું ના હોય તેમ સ્પષ્ટપણે જણાઈ આવે છે તો પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિએ પણ અનેકવાર રજૂઆતો બાદ પણ જૈસે તેની સ્થિતિ જોવા મળતા પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ બાર નવ બે હજાર રવિવારના રોજ પ્રાંતિજના મજરા ત્રણ રસ્તા ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા આગેવાની હેઠળ કોંગ્રેસ આગેવાનો કાર્યકરો મજરા ખાતે એકઠા થઈને નેશનલ હાઈવે આઠ ઉપર રોડ વચ્ચોવચ પડેલ ખાડાઓમાં વૃક્ષારોપણ કરી જવાબદાર તંત્ર અને સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ એચ ત્રિવેદી દ્વારા રોડ વચ્ચોવચ વૃક્ષારોપણ કરી રહેલ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનોની અટકાયત કરી હતી જેમાં કોંગ્રેસ તાલુકા પ્રમુખ અમરીશભાઈ પટેલ તાલુકા સદસ્ય રાજ પટેલ અનિલભાઈ પટેલ નૂતનભાઈ રામસિંહ પરમાર વિમલ પટેલ સહિત બાર જેટલા કોંગ્રેસ કાર્યકરોને પ્રાંતિજ પોલીસ દ્વારા અટકાયત કરી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા જીલ રાવલ જેડેશ ટીવી પ્રાંતિજ સૌ જાણે છે કે છેલ્લા ચાર વર્ષથી આ નેશનલ હાઈવેનું કામ ચાલે આ નેશનલ હાઈવે ઉપર એટલા બધા મોટા ખાડાઓ પડી ગયા છે કે તમારે કોઈ પણ વાહન લઈ નીકળવું હોય તો એટલી બધી તકલીફો પડે છે હિંમતનગરથી ચીલોડા જતા ત્રણ ત્રણ કલાકનો સમય જાય ત્યારે આજનો અમારો વિરોધ કરવાનો કાર્યક્રમ એટલા માટે હતો કે આ રોડ ઉપર ખૂબ મોટા ખાડા પડ્યા છે રોડનું કામ તો પૂરું થતું નથી પણ રોડ ચાલ વાહન ચાલવા લાયક નથી ત્યારે આ મોટા મોટા ખાડાઓમાં અમે વૃક્ષો રોપી અને સરકારનો એ બતાવવા માંગીએ છીએ કે આ એટલા બધા મોટા ખાડા પડ્યાસ તો તાત્કાલિક તમે આ રસ્તો રિપેર કરો તાત્કાલિક નેશનલ હાઈવે ચાલુ કરો અને ત્યારબાદ ટોલ લેવાનું ચાલુ કરો બીજું મારી રાજ્ય સરકાર અને આખા પોલીસ તંત્રને પણ વિનંતી છે કે જેવી વખતે એક વર્ષ બે વર્ષ અગાઉ આ વિસ્તારના ડીએસપી શ્રી માનલિક સાહેબે જેવી રીતે એક પરિપત્ર કરે અને એવું જાહેર કર્યું હતું કે રોડ ઉપર જો અકસ્માત થશે રોડના કોન્ટ્રાક્ટરની બેદરને કારણે તો તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે એવી જ રીતે હાલના ડીએસપી પણ એવો પરિપત્ર કરે અને તાત્કાલિક અમારી માગણીને પૂરી કરે અને એવો પરિપત્ર કરે કે જો રોડ ઉપર કોઈ અકસ્માત થશે ગુનાહિત બેદરકારી એ કોન્ટ્રાક્ટર ની રહેશે એવું જાહેર કરી અને તાત્કાલિક આ રોડ રિપેર થાય એવી અમારી માગણી